હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના મારા અને પાણીના કુંડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું. કેશોદમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના મારા અને પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું. કેશોદ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કેશોદ શહેરમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના મારા અને પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ચકલીના મારા અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કવિ યોગેશભાઈ વૈદ, ડૉક્ટર સ્નેહલભાઈ તન્ના, ડૉક્ટર ઇન્દુબેન જોશી, જગમાલભાઈ વારા સહિતના નગરશ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય જીવાભાઈ નારાયણભાઈ વાસણ, સ્વર્ગીય જીવીબેન જીવાભાઈ વાસણના સ્મરણાર્થે પરિવાર તરફથી મળેલ સહયોગથી રાહત દરે ચકલીના મારા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કેશોદ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી દ્વારા એક દિવસ પહેલાં કાર્યક્રમનું આયોજન કરેલ હતું. ગ્લોબલ વોર્મિંગ અને મોબાઈલ ટાવરના સૂક્ષ્મ તરંગોના કારણે ચકલીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થતાં અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. પક્ષીવિદોના જણાવ્યા પ્રમાણે ચકલીઓની સંખ્યામાં 80% ઘટાડો થયો છે. જો તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહીં આવે તો માત્ર તસવીરોમાં જ સમાઈ જશે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સ ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાખી છે. એક જમાનામાં આપણા ઘરોમાં ફોટાની પાછળ કે ગોખલામાં મારો બાંધતી ચીંચી કરતી ચકલીઓ આજે લુપ્ત થઈ ગઈ છે. સિમેન્ટના જંગલોમાં આપણી નાનકડી ચકલી ખોવાઈ ગઈ છે. હવાના પ્રદૂષણ, ઘોંઘાટ અને શહેરીકરણના લીધે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તરંગો ચકલીને દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપે ચકલીઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઇફસ્ટાઈલને લીધે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે. કેશોદના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરી ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ મારો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનનો ઉપર રહેલ ઝેરી રસાયણનો છંટકાવ, બ્રીડિંગ ઓપોર્ચ્યુનિટીમાં ઘટાડો, આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વધતો વ્યાપ, ઇન્ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો વિડીયો તરંગોના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના કારણે લુપ્ત થતી ચકલીને બચાવવા લોકો સુધી ઘર ઘર સુધી સંદેશો પહોંચાડી નેસ્ટ હાઉસ બનાવી ઘરમાં લગાવો, ઘરની અગાશી, બાલ્કની કે ફરિયામાં પાણીનું કુંડો મૂકો, બાજરી, ચોખાની કણકી, રોટલીના ટુકડા, ભાત વગેરે ખોરાક માટે મૂકો, દેશી અને ફરાવા વૃક્ષો વાવો, ખેતર બગીચામાં કુદરતી વાડ કરો ની અપીલ કરવામાં આવી હતી. કેશોદ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના માર્ગદર્શક જીતુભાઈ પુરોહિત, જીતુભાઈ ધોરકિયા, ડૉક્ટર ભગવાનજીભાઈ દેવરિયા, ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી, નિશાંત પુરોહિત, વિશાલભાઈ પાણખાણીયા સહિતના પર્યાવરણ પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી. કેશોદ શહેરના નગરજનોએ પણ ઉત્સાહ દાખવી ચકલીના મારા અને પાણીના કુંડા ઘરે લગાવી ચકલી બચાવો અભિયાનમાં સહકાર આપ્યો હતો. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.